ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના મોતાલી પાટિયા નજીકથી તારૂની હેરાફેરી કરતી એક રિક્ષા સાથે બે ઇસમોને તારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. રિક્ષા સહિત કુલ રૂપિયા 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લા એસપીએ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા અને ભરૂચ એસપી મયુર ચાવડાએ 31 ડિસેમ્બર નજીકના દિવસોમાં આવતી હોય જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશ આપ્યા હતા, જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. એલસીબીની ટીમે મોતાલી પાટિયાની વોચ ગોઠવી હતી, જેથી એલસીબી પીએસઆઈ આરકે ટોરાણી અને તેમની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતાલી પાટિયા પાસે બે સમયે ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષા નંબર GJ16W0145માં ભરી ભરૂચ તરફ જનાર છે. આ માહિતીને આધારે ટીમે હાઈવે ઉપર મોતાલી પાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીનંગ 180 કિંમત ₹51,720 તથા રિક્ષાની કિંમત ₹50,000 અને મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 મળી. કુલ મુદ્દા માલ 1,11,720 નો મુદ્દા માલ સાથે અભિષેક ભરતભાઈ ભીલ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અઝર પઠાણ અંકલેશ્વર.